पग पारा जावो मानवियों दर्शन करवा
Hello.
तीन है। पहली कथा का दो तो राजूला पासे गुंदर। महात्मा जी बहुत सारी बात मन कहे ले के कथा ने बच्चे के कथा ना आरंभ में कीर्तन करावा थी घना प्रकार ना फायदा है। जितली भगवान ने कथा अपने सांभळी एटले अपने याद न रहे अने जितली याद रहे एटलो अपने आचरण न करी शकी। भगवान ने कथा में ताली पाड़ी कीर्तन करिए तो कलिकाल में तो घना बदा फायदाओ है। कारण के कीर्तन भक्ति ज श्रेष्ठ छे। तने पहलो फायदो बतायो कि ताली आपने लगभग आम पाड़ता होय कूटे होय तो कोई कदाच वळी आम पाड़े लगभग आपने आम पाड़िए तो जमणो हाथ ब्रह्म छे डाबो हाथ माया छे। ब्रह्मनी थपाट माया ने वागे एटले माया वागे आपेलो फायदो। बीजो फायदो कि लक्ष्मीनो वाजिंत्र छे ने ए ताली छे એટલે તમે જેમ તાળી પાડો ઘરમાં લક્ષ્મી આવે પણ એકલા એકલા ની કથામાં તાળી પાડો તો ત્રીજું કે ભગવાનની કથા સાંભળતી વખતે મન વચન કર્મથી કોઈ અપરાધ થયો હોય અને જે પાપ થાય એ કથાની અંદર તાળી પાડવાથી ધૂન બોલવાથી બધા પાપ ભાગી જાય। તમે એમ કહો કે આટલા બધા લોકો તાળી પાડે અને ધૂન બોલે આ બધાના પાપ ભાગે તો જાય ક્યાં? જે તાળી પાડીને ધૂન ન બોલે એમાં પાપ ઘૂસી જાય। એટલે કોકના પાપ આપણામાં ન આવે એટલા માટે ભાવ દીકરા શ્રી રામ જય રામ Yeah.
द्रुपद प्रिय भक्तं वात जातं रघुपति प्रिय भक्तं वात जातं संपत्ति हो तो बधु थाय साव खोटी बात है।
આ દેશની અંદર આ ધરતી પર કરોડોની અબજો રૂપિયાના માલિક હશે, પણ એને એવી કથા કરવાનો વિચાર નથી આવતો. સંપત્તિ હોય તો વિચાર ન હોય, જેની પાસે વિચાર હોય એની પાસે સંપત્તિ ન હોય. એટલે મા ભગવતી જેની પર કૃપા કરે એવા લોકોને ભગવાન આવી સારી સંપત્તિ આપે અને એ સંપત્તિ દ્વારા વિચાર આવે. એટલે પહેલું છે સંપત્તિ, એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન અમને એવી સંપત્તિ આપજે કે જે સંપત્તિ દ્વારા આવા શુભ કાર્ય થાય, આવા ધર્મ કાર્ય થાય. તો પહેલા તો સંપત્તિ આપણા ઘરમાં સારી આવી હોય. શાસ્ત્ર તો એમ કહે છે કે સંપત્તિ ત્રણ પ્રકારે આપણા ઘરમાં આવે. એક સંપત્તિ માં થઈને આવે, એક વહુ થઈને આવે અને એક દીકરી થઈને આવે. જે સંપત્તિ માં થઈને આવે ને એ પેટીમાં પડી રહે, એને ઘરની બહાર કઢાય નહીં. એટલે ઘણા લોકો ગણી ગણીને પાછી મૂકી દે, વાપરે નહીં અને કોઈને વાપરવા દે નહીં. પહેલા આપણા ઘડિયા રાણી શિકાર રૂપિયા માટલામાં રાખતા, પછી જમીનમાં દાટે એની ઉપર હાંચકો કરે, એની ઉપર ખાટલો રાખે, આખી રાત ગણે ને પાછળ મૂકી દે, પોતે વાપરે નહીં ને કોઈને વાપરવા દે નહીં. હવે 80 વર્ષ સુધી જીવે અને પછી ગુજરી જાય, એટલે 12મા દિવસે બધું ક્રિયા પૂરી થાય ને, એટલે બાપા પછી એરો થઈને આવે દાદા. એટલે છોકરા હોય કે તમારા દાદા લાગે છે, દાદા જોઈ બીજું કોઈ હોય જ નહીં. અને ઘણા લોકો એમ કહે ને કે અમને સંપત્તિ વરી નહીં, પણ આ બધું વિગતે ખાઓ રે પીઓ ને વિગતે વાપરો. આ વાવરવા માટે છે, વાપરવા માટે છે. અને જેણે જેણે સંપત્તિને વાવી છે એવી સંપત્તિ આવા ધર્મ કાર્ય તરફ આપણને લઈ જાય. તો પહેલું સાધન છે સંપત્તિ, બીજું સાધન છે સમય. ઘણા લોકોને આપણે એમ કહી નરડીમાના મંદિરે કથા બેઠી છે, હાલો ને તમે જામે ત્યારે આવશો. હવે આમાં કંઈ જામવાનું હોય નહીં, અમારે તો પહેલા દિવસે જામેલી છે. તમારા ભાગ્યમાં હોય તમે આવો. ઘણાને આપણે એમ કહી કથાનો આ પહેલો દિવસ છે આવો ને, તો કે મરવાનો ક્યાં સમય છે, પણ એ મરવાનો સમય કાઢવો ન પડે, આવી જાય. એના માટે થોડો સમય કાઢવો પડે, પણ જીવન પરિપૂર્ણ થાય એ પહેલા કંઈક આવું સત્કર્મ કરીએ, ધર્મ કાર્ય કરીએ. તો સંપત્તિ, સમય અને હવે શ્રદ્ધા. અને શ્રદ્ધા હોય તો આપણને માં બહેરડી દેખાય, અને શ્રદ્ધા ન હોય તો ખાલી મૂર્તિ જ દેખાય. એક શ્રદ્ધાનું જગત છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાવાન વ્યક્તિ જ આને પ્રાપ્ત કરી શકે. અને પછી સ્વાસ્થ્ય એટલે આરોગ્ય. શરીરનું આરોગ્ય એ મન ઉપર આધારિત છે. ઘણા માણસો કાંઈ ન હોય તો દેખાડો કરી બધો મરી ગયો મરી ગયો. એટલે પહેલા રોગ મનમાં આવે અને પછી શરીરમાં આવે. તો મનને સ્વચ્છ કરવા માટે, મનને શુદ્ધ કરવા માટે ભગવાનની કથા છે. અને જેમ જેમ ભલે તમને કથા યાદ ન રહે, પણ સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. અને જેમ જેમ સાંભળો ને એમ એમ ભગવાન પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય. એટલા માટે ભક્તિ જે છે ને, 9 પ્રકારની ભક્તિ, એમાં શ્રવણ ભક્તિ છે. ભગવાનની કથાને સાંભળ્યા સાંભળ્યા તો આરોગ્ય સારું હોય. સંપત્તિ, સમય, સ્વાસ્થ્ય અને શ્રદ્ધા, આ 4 સાધન બતાવ્યા. ભગવાનની કથા સાંભળવા માટે આપણને ઈચ્છા થાય, પણ ઈચ્છા માટે પ્રયત્ન કરો કે ભાઈ ઘરેથી દરરોજ કથામાં જવું છે. 9 થી 12, 8:30 થી 11:30, એ તો કંઈ એ પ્રમાણે છે. 3 થી 6 પણ એને સાંભળવા માટે પ્રયત્ન કરવો. આપણે ઈચ્છા કરીએ પછી પ્રયત્ન કરીએ, આ 2 વસ્તુ આપણે કરવાની, તો ભગવાન અનુગ્રહ કરે, ભગવાન કૃપા કરે. તો આ રીતે રામચરિતમાનસ એનો આરંભ. પૂર્વની અંદર ભગવાન મહાદેવે કથાને લખી શિવજી,
એટલા માટે રામચરિત માનસની બહુ સુંદર ચોપાઈ દ્વારા ગૌસ્વામીજી આરંભ કર્યો છે. રામચરિત માનસ હીના સનાતન ધર્મના કોઈ દેવ હોય તો મહાદેવ છે, અને એ આદિ દેવ છે મહાદેવ. એટલા માટે તો આપણે સનાતન ધર્મની જય બોલાવી. તો જગતમાં જ્યારે પહેલા કાંઈ નહોતું ત્યારે કેવલ ને કેવલ મહાદેવ હતા, અને એણે આ કથા લખી. અને પછી તો વાલ્મીકી ઋષિ આ કથા વિશેષ લોકો સુધી પહોંચે એટલે વાલ્મીકીએ અયોધ્યામાં બેઠા બેઠા આનું દર્શન કર્યું. હવે કથા એવી છે કે ક્રોંચ અને ક્રોંચી નામના એક યુગલ પક્ષી એને શિકારી મારી નાખે છે, નર પક્ષીને. પછી માદા વિલાપ કરે છે, સ્ત્રી આ પક્ષી, અને વિલાપને કારણે વાલ્મીકી પોતાના આશ્રમમાંથી બહાર નીકળે છે અને એના મુખાવરમાંથી એક શ્લોક પ્રગટે છે. અને પછી નારદજીએ કહ્યું કે આ શ્લોકથી આખી સૃષ્ટિ સુશોભિત થઈ છે, એટલે તમે એવા કે માનવનું ચરિત્ર નિર્માણ કરો. પછી ક્રૌંચ એટલે રાવણ, ક્રૌંચી એટલે મનોદરી, અને શિકારી એટલે ભગવાન રામ.
આ રીતે ત્રણ પાત્રોનું સંબોધન કરી અને વાલ્મીકીજી એક સાચા અર્થમાં માનવ નિર્માણ થાય, એક સાચા અર્થમાં માણસ કેવો હોય એનું એક બહુ સુંદર ચરિત્ર નિર્માણ કરવાનો હેતુ નારદજીના માધ્યમથી કર્યો. તો વાલ્મીકીજીએ કથા લખી તો સમાધિમાં હતી, લોકભોગ્ય નહોતી. લોકોના હૃદય સુધી જે કથા પહોંચે એવી કથા હોવી જોઈએ કે લોકો એને ગાઈ શકે, લોકો સાંભળી શકે. એટલા માટે વાલ્મીકી રામાયણ છે પ્રસિદ્ધિ ન પામી. પછી 500 વર્ષ પહેલા એ જ કથા વાલ્મીકી તુલસી ભયો રાજાપુરની અંદર એક અવતાર થયો ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ, અને એમણે કથા લખવાનો નિર્ણય કર્યો. એકદમ તળપદી ભાષા, બ્રાહ્મણ ભાષા, અવધી ભાષા, જેને બધા ગાઈ શકે એવી કથા લખવી આવો નિર્ણય કર્યો. હવે જે કથા લખવા માંડ્યા ગોસ્વામીજી, તો જે વિદ્વાનો હતા એને ગમ્યું નહીં કે આ તો તળપદી ભાષામાં, ગ્રામીણ ભાષામાં છે, આ ગ્રંથ આપણે ન સ્વીકાર. એટલે જે ગ્રંથ લખાય ને એના પાના ચોરાઈ જાય. હવે એ કાળમાં એ તકલીફ તો હતી, જેમ જેમ તમે સત્ય માર્ગ અને ધર્મના માર્ગમાં આગળ વધો ને એમ એમ કસોટી બહુ આવે. તમે જોજો, સારા માર્ગે સારો, સાચા માર્ગે તો વાત તો કસોટી આવે, પણ ખોટા માર્ગે પગ મૂકો તો કસોટી ના આવે. એટલે મને ઘણા ભાઈ ઘણા લોકો પૂછે કે કલિકાળમાં સાચા માણસો બહુ હેરાન થાય અને ભણે ને એને પરીક્ષા આવે, ભણવા બે એને પરીક્ષા આવે, એમ જેને હરિના માર્ગમાં પગલા મૂક્યા હોય ને એને કસોટી આવે. અને એ કસોટી સોનાની થાય, કથિયુગની કસોટી ન હોય. ભગવાનને ખ્યાલ આવે કોની કસોટી કરાય વિચાર તો કરો. ગોસ્વામીજી ગ્રંથ લખે અને પાના બધા ચોરાઈ જાય. પછી ભગવાન રામજીને વિનય કર્યો અને આખો ગ્રંથ લખ્યો, નામ છે વિનય પત્રિકા. હે પ્રભુ, હવે હું તમારા યશને ગાવા માટે તૈયાર થયો છું, તમે કથાને સાચવાનો પ્રયત્ન કરો. પછી પર્ણકુટીના દ્વાર પાસે ભગવાન રામ અને લક્ષ્મણ ચોકી પહેરો પર આખી રાત્રે જે ગ્રંથ લખાઈ જાય, જે પાના લખાઈ જાય એને ભગવાન રામ સાચવે. એમ કરતા કરતા બાલકાંડથી લઈ અને છેક ઉત્તરકાંડ સુધી ગ્રંથો લખાઈ ગયા. કાશીના દરબારમાં આવ્યા ત્યારે વિદ્વાનને વાંધો ઉઠાવ્યો કે આ સંસ્કૃતનો યોગ ને દેવી ભાષા, તમે તો એકદમ અવધી ભાષામાં, ગ્રામીણ ભાષામાં, તળપદી ભાષામાં આ ગ્રંથ લખ્યો છે, અમે માન્ય નહીં કરીએ. તો કે તમે જે શરત કરો એ હું શરત સ્વીકારું. કાશીના મંદિરમાં 7 પગથિયા હતા. પહેલા પગથિયે વેદ, બીજા પગથિયે ઉપનિષદ, બીજા પગથિયે શાસ્ત્ર, ચોથા પગથિયે પુરાણ અને છેલ્લા પગથિયે રામચરિત માનસ રાખવામાં આવ્યું. વિદ્વાને શરત કરી કે સવાર પડે ને રામકથા એની મેળાય, જો વેદારે બેહી જાય તો માનીય ગ્રંથ મહાન છે. તાળા મારવામાં આવ્યા, દ્વાર બંધ કરવામાં આવ્યા, દ્વારપાલન રાખવામાં આવ્યા, પણ સવાર પડતા ઘટના ઘટી કે રામચરિત માનસ એ વેદોની સાથે હતું. એટલું નહીં, હોય સિદ્ધિ સાક્ષી ગૌરીશા, ભગવાન મહાદેવની સહી હતી. પછી પંડિતો એ ગ્રંથને સ્વીકાર્યો, પણ તોય શરત કરી કે પ્રત્યેક કાંડની પહેલા મંગલાચરણમાં જે લખવામાં આવે એનો આરંભ શ્લોકથી કરવામાં આવે. એટલે તમે જો બાલકાંડનો આરંભ થાય તો મંગલાચરણમાં 7 શ્લોકો, અયોધ્યાકાંડનો આરંભ થાય તો શ્લોકો, એમ છે કે હરેક કાંડની અંદર વિદ્વાનને પ્રસન્ન કરવા માટે ગોસ્વામીજીએ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કર્યો. તો આ રીતે રામચરિત માનસ નામ રાખવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું ગોસ્વામીજીને કે આ રામકથામાં છે શું, અને એ ચોપાઈમાં ઉત્તર આપતા બોલ્યા, રઘુપતિ નામ ઉદાર, રઘુપતિ
કે જેમાં રામ શબ્દ ન હોય. તમે આખી રામાયણનો અભ્યાસ કરો તો ર ન મ આખી રામકથામાં બાલકાંડથી લઈને છેક ઉંદર ઉત્તરકાંડ સુધી એમાં રામ 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 છે. આમ લખાય છે રામ બે અક્ષરમાં ર અને મ, પણ તમે સંધિ છોટી પાડો તો ત્રણ અક્ષર થાય, રકાર આકાર અને મકાર. તમે રામ લખો ને ર ને કાનો માત્ર તમે રા કરો બાજુમાં તો એ કાનો માત્ર સ્વર છે. એટલે આપણે ત્યાં વ્યંજન અને સ્વર છે, વ્યંજનને જોડનાર સ્વર છે ને દેખાતું નથી, એ અદ્રશ્ય હોય. અને સ્વર ન દેખાય એને શું કહેવાય? ઈશ્વર. જે દેખાતો નથી એનું નામ છે ઈશ્વર, બોલે બીજો નથી. અહમ ઈશ્વરનો ભૂત્વા પ્રાણીનામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પંચમ્યનમ ચતુર્વિધ. હવે છે આપણી પાસે ને એને ગોતવા આપણે બહાર જઈએ છીએ, જરાય દૂર નથી આપણાથી. સબ ગટ મેરી સાઈયા ખાલી ગટ નહીં કોઈ, બલિહારી જા ગટ કી જા ગટ પર ગટ હો. એ ક્યાં છે? જેમ ગાયના શરીરમાં ઘી છે પણ ઘી આપણને સીધું ન મળે, ગાય દોવામાં આવે દૂધ મેળવવામાં આવે એનું દહીં થાય એને વલોવવામાં આવે એનું માખણ થાય એને તપાવવામાં આવે અને પછી ઘી થાય, આટલી બધી ક્રિયા કરો ત્યારે ઘી મળે એમ મારા હરિને પ્રગટ કરવો હોય તો ઘણી બધી ક્રિયા કરવી પડે ત્યારે હરિ પ્રગટે. લાકડાની અંદર અગ્નિ તો છે પણ દેખાતો નથી, એને પ્રગટ કરવાનું. એટલા માટે પ્રત્યેકના હૃદયની અંદર ભગવાન તો છે, એને પ્રગટ કરવાની કથા એટલે રામચરિતમાનસ. પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે કઈ બહાર નથી. ગટમાં ફરે ઘડિયાળ, તમે કાંડે બાંધી કા ફરો. દાસ પ્રીતમ કહે દાસ પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. એક બહુ સારી કથા છે. એકવાર ભગવાન શંકર અને પાર્વતી વિહાર કરતા કરતા પાર્વતીના હાથમાં એક સુંદર મોતી આવી ગઈ. પછી મોતી લઈને ભગવાન મહાદેવની પાસે આવ્યા અને મહાદેવને પૂછ્યું કે આવું સુંદર મોતી પ્રગટે કઈ રીતે? સ્વાતિ નક્ષત્રનું પાણી પડે અને માછલી પોતાના મોઢામાં ગ્રહણ કરે એમાંથી એ મોતી તૈયાર થાય. ઓ તો આ મોતી જે બનાવે છે એ માછલીની મારે પૂજા કરવા જવું છે. થાળીમાં કંકુ નબીલ ને ગુલાલ ને ચોખા લઈ અને પાર્વતી નીકળ્યા. જ્યાં માછલીની પૂજા કરવા તૈયાર થયા ત્યાં માછલી બોલી કે માં બરાબર છે, મોતી તો મારા મોઢામાંથી પ્રગટે પણ મારા કરતા તો આ સમુદ્ર મહાન છે. કેમ? તો કે જળ ન હોય તો મારું અસ્તિત્વ જ ન હોય, તમારે પૂજા કરવી હોય તો આ સમુદ્રની પૂજા કરો. એટલે જ્યાં સમુદ્રની પૂજા કરવા તૈયાર થયા ત્યાં સમુદ્ર બોલ્યો કે મારામાં જળ એમાં માછલી એમાં મોતી બધું બરાબર છે પણ હું તો પૃથ્વી ઉપર છું, એટલે મારી પૂજા નહીં પૃથ્વીની પૂજા કરો. પૃથ્વીની પૂજા કરવા તૈયાર થયા ત્યાં પૃથ્વી બોલી કે બરાબર છે માં, મારા પર સમુદ્ર અને એમાં જળ એમાં માછલી એમાં મોતી પણ હું તો શેષ નારાયણની ફણા પર છું, તમે એની પૂજા કરો. હવે શેષ નારાયણની પૂજા કરવા તૈયાર થયા ત્યાં શેષ નારાયણ બોલ્યો કે બરાબર છે મારી પર પૃથ્વી એમાં સમુદ્ર એમાં જળ એમાં માછલી એમાં મોતી પણ હું તમારા પતિ શંકરના ગળામાં છું, એટલે વળી પાછા ઘરમાં જ આવી ગયા. ભરતા 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 આખરે ઘરમાં જ ગરધણીની શોધ કરવાની છે અને એની શોધ આપણે બહાર કરી. એટલા માટે ભગવાન ગીતાની અંદર બોલ્યા છે હૃદયે અર્જુન તિષ્ઠતિ, નથી હું વૈકુંઠમાં નથી સાકેતમાં નથી ગોલોકમાં, મારા ભક્તો જ્યાં મને બોલાવે ત્યાં હું જાઉં છું.
આવું દિવ્ય ચરિત્ર, એવું રામ નામ છે, એની ઉપરથી રામચરિત માનસ. આમ તો કૈલાસની અંદર માનસ સરોવર છે, હવે એમાં સ્નાન કરવા જવા મળે તરત આવડતું જોઈએ. બહુ ઠંડી પડે છે, આરોગ્ય સારું હોય, પૈસા હોય તો કૈલાસ જઈ શકાય. પણ ગોસ્વામીજી વિચાર્યું કે હવે એ માનસ સરોવરમાં જવા માટે ઘણી બધી મુશ્કેલી પડે, એના કરતાં ઘરે ઘરે હું મારું રામચરિત માનસ સરોવરને મોકલું. એટલે આ રામચરિત માનસ એ સરોવર છે. પેલા સરોવરને સાત પગથિયા છે, એમ આ સરોવરને પણ સાત પગથિયા છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. તો સાત કાંડ અને મંગળાચરણ બાલકાંડમાં સાત શ્લોકો. શુકા રામકથાનો આરંભ તમે સાત વારમાંથી કોઈ પણ વારે કરી શકો. પછી એમાં ગુરુવારે આરંભ કરવો, શનિવારે કરવો, રવિવારે કરવો, એ ભજન કરવામાં ચોઘડિયા જોવાના ન હોય. જ્યારે ભાવ જાગે ત્યારે ભજન કરી લઈએ. આજ મૂળધારું નથી ભજન કરવું કે એવું આમાં ન, ભાવ જાગે એટલે ભજન કરીએ. મૂળ છે ભાવ. ઘણા લોકો મને એમ કે આ સૂતક હોય ત્યારે પૂજા પાઠ ન કરે. હવે તમે એનો અર્થ કરો તો સૂતક એટલે સારી તક, સૂતક એટલે સારી તક. આ દીવાબત્તી ન કરીએ પણ માળા તો કરી શકાય ને, ભજન કરી શકાય. અનુષ્ઠાન માટે નિયમો લાગુ પડે, પણ જેને રામ 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 કરવું છે એના માટે તો કોઈ નિયમ લાગુ પડતા નથી. તમને જે મંત્ર ગમે, જે નામ ગમે, રામ, સીતારામ, ઘનશ્યામ, યોગેશ્વર, સ્વામિનારાયણ, જે ગમે, પણ મૂળ ભજન કરો. આ ખેડૂત છે ને, એ મુઠ્ઠીમાં દાણા લઈ અને ખેતરમાં ઘા કરી નાખે ને તો એ દાણા ઉગે. એમ રામ નામ ભાવથી જો તો ભલે, કુભાવથી જો તો ભલે, રામ નામની અસર તો છે. અને એટલા માટે તો એક બહુ પ્રાચીન ભજન છે. બહુ સરસ વાત કરીશ. ભક્તિ કરો તો હરભુજી, જી yeah.
યોગ છે. અને આ યોગમાં ન ધ્યાન થાય ને સમાધિ થાય ને, હવે હું તો એમ ઘણી વાર કહું કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવા જેવું છે. કલિકાલમાં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવા જેવું. હવે આપણે ગામડાના અભણ માણસો, ખેતી કરનારા જીવ, હવે ક્યાં યોગ કરવા જઈએ, સમાધિ કરવા જઈએ? એ ઘરનું કામ કરતા 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 જઈએ, ઘરના કામ લેતા જઈએ રામ નામ. બહુ સહેલું સાધન છે. હવે યોગ કરતા આપણને આવડે ને કંઈક નવું થાય, આરોગ્ય બગડે, એની કરતા રામ કીધે ભેળો પાર. હવે તો સારું છે, ટીવી તમે આમ ચેનલ ખોલો કે બાબા ચાલુ જ હોય, યોગ કરાવતા જ હોય. નવા નવા બે દીકરાના લગ્ન થયા, બે મહિના થયા હતા, અને એ બે બહુ સાસુમાને સોફા પર બેહાડી, સાસુમાં વચ્ચે બે બહુ બાજુ બાજુમાં, ટાઈમ પાસ કરવા માટે એને ચેનલ ખોલી કે બાબાએ ચાલુ કર્યું, અપની સાસ કો બહાર નિકાલો, યોગ શીખડાવતા. અપની સાસ કો બહાર નિકાલો, એટલે બે બહુએ હાહુમાનું બાવડું પકડ્યું, ઉંબરાને બહાર લઈ ગયા. ત્યાં બાબા બોલે અપની સાસ કો અંદર લો, એટલે વળી પાછા અંદર લીધા. આમ બે પાંચ વાર કર્યું ત્યારે સાસુમાંએ કીધું, શું કામ બેટા આમ નામ કર્યા કરો છો, ઘડીક બહાર કાઢો, ઘડીક ઘરમાં લ્યો, ઘડીક બહાર કાઢો. ત્યારે પહેલી બહુએ કીધું, બાબા કહે છે સાસ કો બહાર નિકાલો. ઓલી સાસુમાં કે મારી વાત નહીં, આ તમારા શ્વાસની વાત કરે છે. ત્યારે તો બહુને સમજાણ, બાબા કે કાંઈ ને આપણે સમજીએ કાંઈક, એની કરતા એ મારા વાલા રામ કીધે ગણો. કલિકાલમાં તમને જે નામ ગમે એને ભજો, અને આખી રામકથા કે ભાગવત કે શિવ પુરાણ તમે જઈ ભાગવત લો, એનો નિચોડ માત્ર એટલો છે, કલો કેશવ કીર્તન. ઘણી વાર ઘણા લોકો એમ કે છ કલાક કથા સાંભળવાથી મળે શું, બેહવાનું સાંભળવાનું. હું તમને અત્યારે જ મોટો ફાયદો બતાવી દઉં કે તમે 8:30-7:30 બપોરે 3-6 કથામાં આવશો, એટલે તમને હું ચોક્કસ ફાયદો બતાવું કે તમે ખોદણી કરતા બચી ગયા, કોઈની નિંદા કરતા બચી ગયા, ઈર્ષા કરતા બચી ગયા. આમ તમારી 6 કલાક બચી તો 9 દિવસમાં 54 કલાક બચી જાય, એટલો બધો ફાયદો. કેવલ ભગવાનની કથા સાંભળ્યા કરો, ઘણા બધા ફાયદા. એવું આ રામચરિત માનસ કોઈ પણ વારે આ કથાનો આરંભ થઈ શકે. પછી 7 કાંડ છે, તો પ્રત્યેક કાંડનો આ શ્લોક આધિપત્ય કરે છે, એટલા માટે 7 શ્લોક. ભગવાન રામની તુલા રાશિ પણ 7મી રાશિ છે, મહેશ, ઋષભ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા ને તુલા. એટલે કોઈ પણ રાશિથી પણ ભગવાનનું નામ ભજી શકાય, લઈ શકાય. 7 સાગર પાર કરીને આ કથા એવી મોટી ક્રાંતિ કરશે. અને વાત બહુ સાચી, વિશ્વના છેલ્લા ખૂણા સુધી આ ભગવાનની કથાને તો હું ગાયેલો છું, છે ધરતીના છેલ્લા છેડે કેનેડાનું ફેટ મેક મોરી, છેલ્લા 4 વર્ષથી હું ક્યાં કથા કરું છું. તો આ કથા કેવડી મોટી ક્રાંતિ કરી કે વિશ્વના ખૂણે રામચરિત માનસનો બહુ મોટો પ્રચાર છે. તો આ રીતે 7 શ્લોકો આપ્યા, સંગીતના સ્વર પણ 7 છે, સા રે ગ મ પ ધ નિ સા. કોઈ પણ સુરથી, કોઈ પણ સ્વરથી, કોઈ પણ તાલથી કથાને ગાઈ શકાય, એટલા માટે 7 શ્લોકો. આવો એવા રામચરિત માનસનો બાલકાંડ અને એનો પહેલો શ્લોક એને આપણે ગાઈએ અને પછી વિચારીએ. વરણા અર્થ સંગા રસના છંદ સા
પણ હું તો શેષ નારાયણની ફણા પર છું, તમે એની પૂજા કરો.
હવે શેષ નારાયણની પૂજા કરવા તૈયાર થયા ત્યારે શેષ નારાયણ બોલ્યો કે બરાબર છે, મારી પર પૃથ્વી, એમાં સમુદ્ર, એમાં જળ, એમાં માછલી, એમાં મોતી, પણ હું તમારા પતિ શંકરના ગળામાં છું, એટલે વળી પાછા ઘરમાં જ આવી ગયા. ભરતા 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 આખરે ઘરમાં જ ગરદણીની શોધ કરવાની છે અને એની શોધ આપણે બહાર કરી. એટલા માટે ભગવાન ગીતાની અંદર બોલ્યા છે, હૃદયે અર્જુન તિષ્ઠતિ, નથી હું વૈકુંઠમાં, નથી સાકેતમાં, નથી ગોલોકમાં, મારા ભક્તો જ્યાં મને બોલાવે ત્યાં હું જાઉં છું. આવું દિવ્ય ચરિત્ર, એવું રામ નામ છે, એની ઉપરથી રામચરિત માનસ. આમ તો કૈલાસની અંદર માનસ સરોવર છે, હવે એમાં સ્નાન કરવા જવા માટે તરત આવડતું જોઈએ. બહુ ઠંડી પડે છે, આરોગ્ય સારું હોય, પૈસા હોય તો કૈલાસ જઈ શકાય. પણ ગોસ્વામીજી વિચાર્યું કે હવે એ માનસ સરોવરમાં જવા માટે ઘણી બધી મુશ્કેલી પડે, એના કરતાં ઘરે ઘરે હું મારું રામચરિત માનસ સરોવરને મોકલું. એટલે આ રામચરિત માનસ એ સરોવર છે. પેલા સરોવરને 7 પગથિયા છે, આ સરોવરને પણ 7 પગથિયા છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. તો 7 કાંડ અને મંગલાચરણ બાલકાંડમાં 7 શ્લોકો. શુકા રામકથાનો આરંભ તમે 7 વારમાંથી કોઈ પણ વારે કરી શકો. પછી એમાં ગુરુવારે આરંભ કરવો, શનિવારે કરવો, રવિવારે કરવો, એ ભજન કરવામાં ચોઘડિયા જોવાના ન હોય. જ્યારે ભાવ જાગે ત્યારે ભજન કરી લઈએ. આજ મૂર્ધારું નથી, ભજન કરવું કે એવું આમાં ન, ભાવ જાગે એટલે ભજન કરીએ. મૂળ છે ભાવ. ઘણા લોકો મને એમ કહે કે આ સૂતક હોય ત્યારે પૂજા પાઠ ન કરે. હવે તમે એનો અર્થ કરો તો સૂતક એટલે સારી તક, સૂતક એટલે સારી તક. આ દીવાબત્તી ન કરીએ પણ માળા તો કરી શકાય ને, ભજન કરી શકાય. અનુષ્ઠાન માટે નિયમો લાગુ પડે, પણ જેને રામ 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 કરવું છે એના માટે તો કોઈ નિયમ લાગુ પડતા નથી. તમને જે મંત્ર ગમે, જે નામ ગમે, રામ, સીતારામ, ઘનશ્યામ, યોગેશ્વર, સ્વામિનારાયણ, જે ગમે, પણ મૂળ ભજન કરો. આ ખેડૂત છે ને, એ મુઠ્ઠીમાં દાણા લઈ અને ખેતરમાં ઘા કરી નાખે ને તો એ દાણા ઉગે. એમ રામ નામ ભાવથી જો તો ભલે, કુભાવથી જો તો ભલે, રામ નામની અસર તો છે. અને એટલા માટે તો એક બહુ પ્રાચીન ભજન છે. બહુ સરસ વાત કરી છે. ભક્તિ કરો તો હરભુજી, એ પછી
भगति करो तो हर गुजे अगम है भगति करो तो हर गुजे अगम कलयुग छे भजन करवानो योग छे આપણે ગામડાના અભણ માણસો ખેતી કરનારા જીવ હવે ક્યાં યોગ કરવા જઈએ સમાધિ કરવા જઈએ એ ઘરનું કામ કરતા 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 જઈએ ઘરના કામ લેતા જઈએ રામ નામ બહુ સહેલું સાધન છે. યોગ કરતા આપણને આવડે ને કંઈક નવું થાય આરોગ્ય બગડે એની કરતા રામ કીધે બેડો પાર. હવે તો સારું છે ટીવી તમે આમ ચેનલ ખોલો કે બાબા ચાલુ જ હોય યોગ કરાવતા જ હોય. નવા નવા બે દીકરાને લગ્ન થયા હતા બે મહિના થયા હતા અને એ બે બહુ સાસુમાં ને સોફા પર બેહાડી સાસુમાં વચ્ચે બે બહુ બાજુબાજુમાં ટાઈમ પાસ કરવા માટે એને ચેનલ ખોલી કે બાબાએ ચાલુ કર્યું અપની સાસ કો બહાર નિકાલો યોગ શીખડાવતા અપની સાસ કો બહાર નિકાલો એટલે બે બહુએ હાહુમાનું બાવડું પકડ્યું ઉંબરાની બહાર લઈ ગયા ત્યાં બાબા બોલે અપની સાસ કો અંદર લો વળી પાછા અંદર લીધા આમ બે પાંચ વાર કર્યું ત્યારે સાસુમાએ કીધું શું કામ બેટા આમ નામ કર્યા કરો છો ઘડી બહાર કાઢો ઘડી ઘરમાં લ્યો ઘડી બહાર કાઢો ત્યારે પહેલી બહુએ કીધું બાબા કહે છે સાસ કો બહાર નિકાલો. પછી સાસુમાં કે મારી વાત નહીં આ તમારા શ્વાસની વાત કરે છે ત્યારે તો બહુને સમજાવું બાબા કે કાંઈક ને આપણે સમજીએ કાંઈક એની કરતા એ મારા વાલા રામ કીધે ગણો થાય કલિકાલમાં તમને જે નામ ગમે એને ભજો અને આખી રામકથા કે ભાગવત કે શિવ પુરાણ તમે જઈ ભાગવત લો એનો નિચોડ માત્ર એટલો છે કલો કેશવ કીર્તન. ઘણી વાર ઘણા લોકો એમ કે છ કલાક કથા સાંભળવાથી મળે શું બેહવાનું સાંભળવાનું. હું તમને અત્યારે જ મોટો ફાયદો બતાવી દઉં કે તમે 8:30 થી 11:30 બપોરે 3 થી 6 કથામાં આવશો એટલે તમને હું ચોક્કસ ફાયદો બતાવું કે તમે ખોદણી કરતા બચી ગયા કોઈની નિંદા કરતા બચી ગયા ઈર્ષા કરતા બચી ગયા. આમ તમારી 6 કલાક બચી તો 9 દિવસમાં 54 કલાક બચી જાય એટલો બધો ફાયદો. કેવલ ભગવાનની કથા સાંભળ્યા કરો ઘણા બધા ફાયદા. એવું આ રામચરિત માનસ કોઈ પણ વારે આ કથાનો આરંભ થઈ શકે. પછી 7 કાંડ છે તો પ્રત્યેક કાંડનો આ શ્લોક આધિપત્ય કરે છે એટલા માટે 7 શ્લોક. ભગવાન રામની તુલા રાશિ પણ 7મી રાશિ છે મહેશ ઋષુ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા ને તુલા એટલે કોઈ પણ રાશિથી પણ ભગવાનનું નામ ભજી શકાય લઈ શકાય. 7 સાગર પાર કરીને આ કથા એવી મોટી ક્રાંતિ કરશે અને વાત બહુ સાચી વિશ્વના છેલ્લા ખૂણા સુધી આ ભગવાનની કથાને તો હું ગાયેલો છું છે ધરતીના છેલ્લા છેડે કેનેડાનું ફેટ મેક મોરી છેલ્લા 4 વર્ષથી હું ક્યાં કથા કરું છું તો કથા કેવડી મોટી ક્રાંતિ કરી કે વિશ્વના ખૂણે રામચરિત માનસનો બહુ મોટો પ્રચાર છે. તો આ રીતે 7 શ્લોકો આપ્યા સંગીતના સ્વર પણ 7 છે સારે ગમતા કોઈ પણ સુરથી કોઈ પણ સ્વરથી કોઈ પણ તાલથી કથાને ગાઈ શકાય એટલા માટે 7 શ્લોકો. આવો એવા રામચરિત માનસનો બાલકાંડ અને એનો પહેલો શ્લોક એને આપણે ગાઈએ અને પછી વિચારીએ. વરણા
જે માણા હોય ને એને લાવવું જોઈએ. મોટા મોટો દુષ્કાળ હોય તો માણસાઈનો છે. માણસ એક એવું પ્રાણી છે, કરે છે કાંઈક અને જીવે છે કાંઈક, બોલે છે કાંઈક અને જીવે છે કાંઈક. એટલા માટે વર્ણ શબ્દ વાપરી અને રસાણામ છંદસા મંગલાનામ ચકરતારો વંદે વાણી વિનાયક ગણપતિ અને સરસ્વતીની સ્તુતિ કરી. સરસ્વતી એટલે વાણી અને ગણપતિ એટલે વિવેક. વાણી ગમે એટલી સારી હોય પણ વિવેક ન હોય તો આપણે સત્ય કહી દઈએ પણ પછી આપણે એમ કહીએ સત્ય કરવું હોય, સાવ ખોટી વાત છે. સત્ય કોઈ કરવું હોતું જ નથી, પણ તમારી કહેવાની રીત કરવી હોય. તમે કોઈને એમ કહી દો મીઠા વગરનો છો, એ સત્ય છે. એની કરતાં થોડુંક સુધારીને કહો ને કે તમે દૂધપાક જેવા છો. ઓલાને કેવું સારું લાગે, મને દોડો કીધો, મને ગળ્યો કીધો. દૂધપાકમાં મીઠું ન હોય આ સત્ય જ છે, પણ સત્ય કહેવાની રીત સારી છે, મધુર છે. એટલા માટે વાણી અને ગણપતિ ગણપતિની સ્તુતિ કરી છે. આવો આપણે પણ ગણપતિની સ્તુતિ કરી છે. દૂરદારો શંકરને પ્રણામ કર્યા છે. પણ એ કથા કરીશું આપણે કાલે સવારે.
8:30 વાગે जगमग जगमग